આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય ની અંદર સ્વાધ્યાય 8.3નો ચોથો પાંચમો છઠ્ઠો ને સાતમો આ ચાર દાખલાની વાત કરવાના છીએ. આગળના વિડીયોની અંદર તમે 8.3નો પહેલો બીજો અને ત્રીજો દાખલો જોયા હતા. હવે આપણે જોઈએ ચોથો દાખલો. તો ચોથો દાખલાની અંદર એવું કીધું છે કે ટેન એ બરાબર કોટ બી, ટેન એ બરાબર કોટ બી, તો સાબિત કરો એ પ્લસ બી બરાબર 90. તો આપણે અહીંયા લખીએ ચોથો દાખલો, એની અંદર રકમ આપ્યું છે ટેન એ બરાબર કોટ બી. તો આપણે આગળ દાખલો ગણ્યો તો એ મુજબ અહીંયા લખ્યું છે ટેન હોય તો એની જગ્યાએ હું લખીએ ગો કોટ 90 માઇનસ થીટા. ટેન એ હોય તો એની જગ્યાએ લખો ટેન એ હોય તો એ લખી કે 90 માઇનસ એ. તો અહીંયા આપણે લખશું ટેન છે એની જગ્યાએ લખશું કોટ, અને એની જગ્યાએ આવી જશે 90 માઇનસ એ ઇક્વલ ટુ કોટ બી. બંને બાજુ કોટ વિધેય છે, આ બાજુ પણ કોટ વિધેય, આ બાજુ પણ કોટ વિધેય, બંને બાજુ કોટ કોટ છે એ ઉડશે. તો જે વધશે એ લખીએ 90 માઇનસ એ બરાબર બી. માઇનસ એને પહેલી બાજુ જવા દઈએ તો 90 બરાબર બી પ્લસ એ, અને ક્રમમાં લખીએ તો એ પ્લસ બી બરાબર 90. આ થઈ ગયું આપણને જે સાબિત કરવાનું કીધું હતું તે એ પ્લસ બી બરાબર 90. ત્યાર પછી આપણી પાસે દાખલો પાંચમો. પાંચમા દાખલાની રકમ જોઈએ તો પાંચમા દાખલાની રકમ એવું કહે છે કે જો 4a લઘુકોણનું માપ હોય તો, આગળ આપણો દાખલો એક આવી ગયો છે ત્રીજો દાખલો, જો 4a લઘુકોણનું માપ હોય તો સેક 4a બરાબર કોસેક એ માઇનસ વી હોય તો, એ માઇનસ વીસ હોય તો એની કિંમત મેળવો. તો પાંચમા દાખલાની અંદર આપણને એવું આપ્યું છે સેક 4a બરાબર કોસેક એ માઇનસ 20. આપણે એવો દાખલો એક ત્રીજો દાખલો જોયો તેના જેવો છે. તો તમે આ સેક થીટા છે એની જગ્યાએ તમે એવું લખી શકો કોસેક 90 માઇનસ થીટા. તો અહીં આપણે લખશું કોસેક 90 માઇનસ, શું લખવાનું થાય 4a. જો ફરીથી સમજાવું, અહીં કોસેક થીટા હોય તો શું લખીએ 90 માઇનસ થીટા, તો અહીંયા કોસેક શું છે 4a, તો શું લખવાનું થાય 90 માઇનસ 4a. સમજણ પડે, સેક 4a છે. અહીંયા ફરીથી જોઈએ સેક થીટા છે તો અહીંયા શું લખવાનું થાય સેક થીટા હોય તો કોસેક 90 માઇનસ થીટા, તો અહીંયા સેક 4a હોય તો અહીં શું લખવાનું થાય 90 માઇનસ 4a. આ બાજુ કોસેક એ માઇનસ 20 એમનું, કોસેક કોસેક કેન્સલ, માટે 90 માઇનસ 4a બરાબર એ માઇનસ 20. હવે માઇનસ 20ને આ બાજુ અને માઇનસ 4a છે એને પહેલી બાજુ જવા દઈએ તો આ રીતનું થાય 90 પ્લસ 20 ઇક્વલ ટુ એ પ્લસ 4a. એ પ્લસ 4a એટલે 4 ને 1 5a, 9 ને 2 11 110, 5 ગુણા કરવા છે નીચે ભાગાકારમાં 110/5, માટે આનો આપણે ભાગાકાર કરીએ 2 5 10, 2 5 10, ફરીથી 2 5 10 એટલે કે 22 5 110, એટલે એ બરાબર મળશે આપણને 22. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 6. છની અંદર આપણને એવું કીધું જો એ બી અને સી ત્રિકોણ ABCના ખૂણા હોય તો સાબિત કરો સાઇન બી પ્લસ સી ના છેદમાં 2 બરાબર કોસ એ બાય 2. તો મિત્રો આપણને અહીંયા કીધું છે એ બી અને સી ત્રિકોણના ખૂણા છે, તો આપણે જાણીએ છીએ ત્રિકોણ ABC માટે, છઠ્ઠો દાખલો છે ત્રિકોણ ABC માટે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો આપણે લખીએ કે એ
प्लस बी प्लस सी बराबर 180। तो अहीं आपणे छे ने बी प्लस सी ना छेद में बे जोईए छे, एटले आपणे एने पेली बाजू जवा दे हूँ बाद बाकी, एटले अहीं आपणे बी प्लस सी जोईए छे, एटले आपणे बी प्लस सी ने आ बाजू रहेवा दे हूँ, प्लस एने ओली बाजू मोकलशू, એટલે 180 ઓછા એ થાય, બરાબર। આપણે સાબિત કરવાનું છે સાઇન બી પ્લસ સી ના છેદમાં બી અને કોસ એ બાય ટુ, એવું સાબિત કરવું છે। એટલે આપણે બી પ્લસ સીની જરૂરિયાત છે, એની જરૂરિયાત નથી, એટલે એને આપણે આગળ જવા દીધા સામેની સાઈડ, એટલે 180 માઇનસ એ થયા। હવે બે વડે ભાંગી નાખીએ, બી પ્લસ સી ભાંગા બે અને અહીંયા 180 ઓછા એ ને ભાંગા બે, બે વડે ભાંગતા જે ક્રિયા ડાબી બાજુ કરો એ જ ક્રિયા જમણી બાજુ, આ બાજુ બે વડે ભાંગ્યા તો આ બાજુ ફરજિયાત બે વડે ભાંગવા પડે। માટે હવે બી પ્લસ સી એમનું રહેવા દઈએ, છેદમાં બે એમનું રહેવા દઈએ, અહીંયા છે ને અલગ અલગ છેદ આપીએ, એટલે 180 ના છેદમાં બે અને ઓછા એના છેદમાં બે, બેને આપણે અલગ અલગ છેદ આપ્યા, પર્સનલ છેદ 180 ના છેદમાં બે અને એના છેદમાં બે। માટે બી પ્લસ સી ના છેદમાં બે 180 ભાંગ્યા બે એટલે 90 ઓછા એ બાય ટુ, આટલું થઈ જાય। પછી અહીંયા જોવાનું છે તો કે અહીંયા આપણે ક્યુ વિધેય લગાડ્યું છે, સાઇન બી પ્લસ સી, તો હવે બે બાજુ સાઇન વિધેય લગાડી દો, ક્યુ વિધેય લગાડવાનું બે બાજુ સાઇન વિધેય। માટે સાઇન બી પ્લસ સી ના છેદમાં બે બરાબર સાઇન 90 ઓછા એ બાય ટુ, ફરીથી આપણે જો અહીં કેમ ઉડાડ્યા હતા, કોસેક કોસેક ઉડી જાય એટલે એટલું વધે, એમાં અહીંયા સાઇન સાઇન ઉડી જાય એટલે મૂળ રકમ આવી ગઈ, એ ચેક કરી લેવાનું, મૂળ રકમમાં થઈ જાય તો કે આ બે ઉડી જાય તો મૂળ રકમ થઈ ગઈ। હવે અહીંયા સાઇન બી પ્લસ સી ના છેદમાં બે, આ તો સૂત્ર બની ગયું, 90 માઇનસ થીટા અહીંયા જ છે, સાઇન 90 માઇનસ થીટા હોય તો શું થાય, કોસ થીટા, તો અહીં સાઇન 90 માઇનસ એ બાય ટુ છે તો વિધેય બદલાઈ જાય, સાઇનનું શું થઈ જાય, કોસ અને એ બાય ટુ, તો આ સાબિત થઈ ગયું કે સાઇન બી પ્લસ સી ના છેદમાં બે ઇક્વલ ટુ કોસ એ બાય ટુ, તો સહેલું છે। ત્યાર પછી સાઇન 67 અને કોસ 75 90 ને 45ના વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે વર્ણવો, અહીં રકમ આપી છે સાઇન 67 અને કોસ 75ને 0 ને 45ના વચ્ચે, 0 ને 45ની વચ્ચેનું મૂલ્ય આવે એ રીતનું આપણે ફેરવવાનું છે। તો બે સ્ટેપનો દાખલો છે, પૂરો કરી નાખીએ, દાખલા નંબર 7, સાઇન 67 વત્તા કોસ 75 તો અહીં લખી શકીએ આપણે સાઇન 90 માંથી 67 બાદ કરીએ તો 10 એટલે 3 8 એટલે 23, તો 90 માંથી 23 બાદ કરીએ એટલે 67 વધે, તો આપણે લખી નાખવાનું 90 માઇનસ 23, 90 માંથી 23 જાય તો 67 વધે। ત્યાર પછી પ્લસ અહીંયા લખવાનું થાય કોસ 90 માઇનસ, તો કે 90 માંથી આપણે 75 બાદ કરી લેવાના, 10 એટલે 5 8 માંથી 15, તો અહીં કેટલા બાદ કરવો પડે, 90 માંથી 15, અહીં જે જવાબ આવે એ બાદ કરવાના, તમને શીખવાડવા માટે બાદ બાકી કરી, 90 માંથી 75 બાદ કરો 15, તો 90 ઓછા 15 લખી નાખવાના, 90 ઓછા 23 એટલા માટે લખી, 90 માં 23 જાય તો 67 એટલે સાઇન 67 અને 90 માંથી 15 જાય તો 75। હવે આપણે સૂત્ર લગાડીએ તો કે સાઇન 90 માઇનસ થીટા, જુઓ આ સાઇન 90 માઇનસ થીટા એટલે વિધેય બદલાઈ જાય, એથી જાય કોસ 23 પ્લસ અહીંયા કોસ 90 માઇનસ 15, તો વિધેય બદલાઈ જાય, કોસનું થઈ જાય સાઇન અને જે ખૂણો આવે 15, તો જોવો અહીંયા 23 અને 15 એ કેની વચ્ચે આવે, 0 અને 45 વચ્ચે આવે, તો કે હા 23 અને 15 છે 0 અને 45ની વચ્ચે, એટલે આપણો પ્રશ્ન હતો કે 0 અને 45ના વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો, તો આ થઈ ગયું, આ બે સ્ટેપનો દાખલો હતો। ફરીથી એક વખત આપણે નજર કરી લઈએ તો કે 10ની જગ્યાએ લખ્યું કોટ 90 માઇનસ એ, બે બાજુ કોટ કોટ ગયા, આ માઇનસ એને આ બાજુ આવી ગયા,
એટલે એ પ્લસ બી બરાબર 90. ત્યાર પછી આ દાખલામાં પણ એવું જ હતું, આ સેક છે એની જગ્યાએ આપણે લખ્યું કોસેક 90 માઇનસ 4. સૂત્ર છે કોસેક કોસેક 11, આ જે વધ્યું એમાં 4 ને આ બાજુ 20 ને આ બાજુ, એટલે 4 ને 1 5 થયા, 90 ને 20 110, 110 ભાંગ્યા 5 એટલે 22. ત્યાર પછી અગત્યનો દાખલો છઠ્ઠો છે, એમાં ત્રિકોણ એબીસી માટે કીધું એટલે આપણે લખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણા સરળ થાય 180, એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર 180. એમાં પ્લસ એને આપણે ઓલી બાજુ મોકલ્યા એટલે 180 ઓછા એ, પછી ડાબી અને જમણી બાજુ બે વડે ભાંગ્યા, બે વડે ભાંગ્યા પછી એમનું અહીંયા આપણે અલગ અલગ છેદ દીધા 180 ઓછા એ અને એ બાય 2, એટલે અહીંયા 180 ભાંગ્યા 2 એટલે 90 ઓછા એ બાય 2. પછી બે બાજુ સાઇન વિધે લગાડ્યું, આ એમનું અહીંયા સાઇન 90 માઇનસ થીટ એટલે વિધે બદલાઈ ગયું, સાઇનનું થઈ ગયું કોસ અને એ બાય 2. આમાં આપણને કીધું હતું 0 અને 45 વચ્ચેના ખૂણો છે એમાં દર્શાવો, તો અહીંયા 67ની જગ્યાએ લખ્યા સાઇન 90 માઇનસ 23 અને 75ની જગ્યાએ લખ્યા 90 માઇનસ 15. આ સાઇન 90 માઇનસ 23 એટલે વિધેય બદલાઈ જાય કોસ 23 થઈ જાય, અને કોસ 90 માઇનસ 15 એટલે વિધેય બદલાઈ જાય એટલે સાઇન 15, તો એ પણ દાખલો થઈ ગયો. તો અહીંયા આપણે 8.3 છે સંપૂર્ણ પૂરું કરીએ છીએ, 8.3ના 7 દાખલા થઈ ગયા.